हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू ऑल ऑफ यू. अपने डिग्रीज ऑफ कम्पेरिजन की बात करता था. एमां पहली डिग्री अपने पॉजिटिव डिग्री पूरी करी छे. पॉजिटिव डिग्री एटले के समानता दर्शक कक्षा. एना त्रण त्रण पार्ट आपणे जोई लीधा ने. पहला पार्ट में एक ने एक साथ तुलना थती थी. बीजा में वाक्य की शुरुआत नो अधर थी थती थी. तीजा में वाक्य की शुरुआत वेरी फ्यू थी थती थी. मैं होमवर्क पर तमने आपेल हतु. आशा राखू छू होमवर्क तमे बधाए पूर्ण कर्यु हशे. बराबर. हवे आजे आपणे सुपर कम्पेरिटिव डिग्री एटले के अधिकता दर्शक कक्षा. तुलना त्रण रीते थाय. समान होय, एक चढ़ियाती होय अने एक सर्वश्रेष्ठ होय. तो आजे छे आपणे सर्वश्रेष्ठ कई रीते होय ए जोवा माटेनी डिग्री एटले के अधिकता दर्शक कक्षा छे. આપણે જોવાની છે કમ્પેરેટિવ ડિગ્રી, જેનું ગુજરાતી નામ છે અધિકતા દર્શક કક્ષા. તો એનું નામ છે એવા જેના ગુણ છે. એક વસ્તુ બીજી વસ્તુથી, એક વ્યક્તિ બીજી વ્યક્તિથી, એક સ્થળ બીજા સ્થળ કરતા, રૂપ, ગુણ, કદ કે કોઈ બાબતમાં કાં તો સમાન હોય, કાં તો ચડિયાતું હોય અથવા ન હોય, ઉતરતું હોય, એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. એક વસ્તુ અન્ય વસ્તુ કરતા રૂપ, ગુણ, કદ કે કોઈ પણ બાબતની અંદર કાં તો ચડિયાતું છે અથવા તો ઉતરતું છે, એવું દર્શાવવા માટેની ડિગ્રી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક કક્ષા. તેનો ઉપયોગ ક્યારે થાય એ લખી લઈએ આપણે. એક વ્યક્તિ વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતા ચડિયાતું છે તેવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. એવું દર્શાવવા માટે શું વપરાય છે? કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. હવે પોઝિટિવમાં એક વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું કરતા હતા? વિશેષણમાં કોઈ જ ફેરફાર નહોતા કરતા. આ કમ્પેરેટિવ ડિગ્રી અને પછી સુપરલેટિવ ડિગ્રી બે આવશે ને, બેમાં તમારે વિશેષણમાં કંઈ ને કંઈ ફેરફાર કરવો જ જોશે. શું ફેરફાર કરવો જોશે? હમણાં જોઈએ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં, જેને આપણે ટૂંકમાં સીડી કહીશું, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ એક જ ઉચ્ચારણવાળું હોય તો વિશેષણની પાછળ ઈઆર પ્રત્યય મૂકવું, ઈઆર પ્રત્યય લગાડવું. વિશેષણ જો એક જ ઉચ્ચારણવાળું હોય તો વિશેષણની પાછળ ઈઆર. એક ઉચ્ચારણને વધે, એક કરતાં વધારે ઉચ્ચારણ કોને કહેવાય? તમે બોલો અને તમને એવું લાગે કે તમે એક જ વખતમાં બોલી ગયા એક ઉચ્ચારણ. દાખલા તરીકે ટોલ, તો ટોલ હું એક જ વખતમાં બોલી ગયો, એક ઉચ્ચારણવાળું છે. પણ બ્યુટીફુલ, તો આપણે એવું લાગે કે બ્યુટીફુલ એમાં બે ભાગ પડ્યા અને બે સિલેબલવાળું વિશેષણ કહેવાય. અને કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી હોતી કે એક સિલેબલવાળું વિશેષણ કોને કહેવાય અને એક કરતાં વધારે સિલેબલવાળું વિશેષણ કોને કહેવાય. પણ એના માટે આ કે તમે બોલો ને તમને લાગે કે તમે એક જ વખતમાં બોલી ગયા તો એક ઉચ્ચારણવાળું છે, બાકી એક કરતાં વધારે ઉચ્ચારણ. હેન્ડસમ તો હેન્ડસમ એવું થયું. પોપ્યુલર બે છે, એ એક કરતાં વધારે ઉચ્ચારણવાળા વિશેષણ. તો એક કરતાં વધારે ઉચ્ચારણવાળું વિશેષણ હોય તો વિશેષણની આગળ, જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં વિશેષણની પાછળ, આમાં વિશેષણની આગળ મોર લગાડાય છે. વિશેષણની આગળ મોર લગાડાય છે અને બીજા કરતાની આગળ THAN ધેન મુકાય છે. આ કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરજિયાત છે. બીજો કરતા એટલે કે પાછળનો જે કરતા જેની સાથે સરખામણી હોય ને એની આગળ THAN ધેન લગાડાય છે. આ એની પ્રારંભિક બેઝિક માહિતી થઈ. હવે અમુક વિશેષણો એવા હોય
કે જેની અંદર કંઈક ફેરફારો કરવા પડતા હોય. આપણે સાદા કાળ તમે શીખાતા, એમાં સાદો વર્તમાન કાળ, એમાં ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો શીખાતા, કે જો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની આગળ સ્વર હોય, એની આગળ પાછો વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન બે વખત લખાય, એટલે કે બેવડાય છે. એ સેમ નિયમ આપણે અહીંયા વિશેષણમાં પણ લાગુ પડશે. વિશેષણ કે ક્રિયા વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની આગળ સ્વર હોય અથવા એની આગળ વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન છે એ બે વખત લખાય, બેવડાય અને ઈઆર લાગે છે, અને સુપરલેટિવમાં ઈએસટી લાગે છે. તો આપણે સુપરલેટિવ અને કમ્પેરેટિવ બેયમાં વિશેષણમાં આ રીતે ફેરફાર કરવાનો થશે. તો સૌ પ્રથમ હવે આપણે વિશેષણને ઈઆર કે ઈએસટી લગાડવાના નિયમો વિશે જાણકારી મેળવી લઈએ. બરાબર, તો લખજો આટલું હોમવર્ક અત્યારે ઉતાર લેવાનું છે. પછી હવે બીજો નિયમ લખાવું છું, વિશેષણની પાછળ ઈઆર કે ઈએસટી લગાડવાના નિયમો. આ ઈઆર છે સીડીમાં, આ એસડીમાં એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં લગાડવાના નિયમ. આમાં નિયમ નંબર એક, પહેલો નિયમ, વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની આગળ સ્વર હોય અને એની આગળ વ્યંજન હોય ત્યારે છેલ્લો વ્યંજન બેવડાય છે. લખજો નિયમ નંબર એક, જો કોઈ વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, તેની આગળનો અક્ષર સ્વર હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય, તો આપણે સમજી શકીએ વ્યંજન સ્વર અને વ્યંજન એવું જોડકું, અહીંયા વ્યંજન સ્વર અને વ્યંજન. આમ પાછળથી વ્યંજન સ્વર અને વ્યંજનનું જોડકું રચાય ત્યારે છેલ્લો વ્યંજન બેવડાય છે. બેવડાય એટલે બે વખત લખાય છે. બરાબર, ઉદાહરણ જોઈ લઈએ આપણે. ફેટ, જાડુ. ટી વ્યંજન છે વિદ્યાર્થી મિત્રો, એ સ્વર છે અને એફ વ્યંજન છે, તો એ વ્યંજનને બે વખત લખવાનો, એફ એ ડબલ ટી અને ઈઆર. આ સીડીમાં અહીંયા એસડીમાં ફેટેસ્ટ, આ પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં કંઈ ફેરફાર નહોતા કરતા આપણે. ત્યારબાદ જોજો વિદ્યાર્થી મિત્રો, બિગ, જી વ્યંજન, આઈ સ્વર, બી વ્યંજન, તો બિગર, બિગેસ્ટ. સ્લિમ વ્યંજન સ્વર વ્યંજન, સ્લિમર અને સ્લિમેસ્ટ. બરાબર, હોટ, તો હોટર અને હોટેસ્ટ. આવા જે ફેરફારો છે એ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવની અંદર થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે ત્યારબાદ નિયમ નંબર બે જોઈએ આપણે. Thank you.
जो कोई विशेषणनी पाछड़ वाई आवेलो होय अने वाई नी आगळ व्यंजन होय वाई नी आगळ शुं होय व्यंजन होय तो वाई नो आई करी ईआर अथवा ईएसटी लागे छे। व्यंजन ने स्वर में तो खबर पड़े ना बधाई ने, पांच स्वरो छे एना वैधा बाकी ना 21 एटला व्यंजनो छे। ए ई आई ओ यू सी वाई ना बधा छे ए व्यंजन छे विद्यार्थी मित्रों। तो जोईए आपणे पीडी सीडी अने एसडी पॉजिटिव कम्पेरेटिव सुपरलेटिव हैप्पी वाई एवो वाई ने आगळ छे व्यंजन तो वाई नो शुं करी नाखवानो एच ए डबल पी वाई नो करी नाखवानो आई अने पछी कम्पेरेटिव मां ई आर अने सुपरलेटिव मां ई एस टी हैप्पीएस्ट बराबर। ए रीते लेजी वाई छे वाई ने आगळ व्यंजन छे तो लेजियर अने लेजीएस्ट। ए रीते लकी વાય વાયને આગળ વ્યંજન વાયનો આઈ પછી ઈ આર વાયનો આઈ પછી એસ ટી। આ તો જોયું વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ નિયમોને આધીન જે ઈ આર ને એસ ટી લાગે અમુક વિશેષણો એવા છે ક્રિયા વિશેષણો એવા છે એમાં ત્રણેયના રૂપો અલગ અલગ થાય છે એ શું છે છેલ્લા નિયમમાં એ જોઈ લઈએ આપણે એને અનિયમિત રૂપો કહીશું આપણે। विशेषण ना सी डी एस डी ना अनियमित रूपो अनियमित रूपो बराबर। गुड एनु गुडर न थतो पण बेटर थाय अने सुपरलेटिव मां शुं थाय बेस्ट अहींया पी डी सी डी अने आ एस डी गुड नी जगह वेल होय તો એનું પણ બેટર થાય અને અહીંયા બેસ્ટ થાય। પછી બેડ એટલે કે ખરાબ અથવા તો ઇલ એટલે પણ ખરાબ તો એનું બેડનું બેડર નથી થતું પણ વોર્સ થાય છે ડબલ્યુ ઓ આર એસ ઇ અને ડબલ્યુ ઓ આર એસ ટી વોર્સ્ટ સુપરલેટિવ થશે એનું બરાબર। લિટલ તો લિટલનું લિટલર નથી થતું लिटल नु था से लेस अने लेस्ट। त्यार बाद मच अथवा मेनी एनु मोर अने मोस्ट। फार एनु फर्दर अने फर्देस्ट। आम बधे मां आगळ ध आवे પણ આપણે જ્યારે સુપરલેટિવ ડિગ્રી શીખીશું ત્યારે એ નિયમ જણાવીશ। આજે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ જોયો એના વિશેષણના નિયમો જોયા વિશેષણની પાછળ આગળ ઈઆર પાછળ મોર આગળ મોર પાછળ ઈઆર ત્યારબાદ અમુક અનિયમિત રૂપો અમુક એના નિયમો। હવેના લેક્ચરમાં આપણે પોઝિટિવ ડિગ્રી છે એનો પાર્ટ 1 2 3 એમ અભ્યાસ કરીશું બરાબર। આજના લેક્ચરમાં આટલો જ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ।